જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સરેરાશ એટલે કે સરાસરી જે પ્રકરણ છે ને વિચારી રહ્યા છે. આજે આપણે ભાગ 2 ની અંદર કઈક સરાસરીના દાખલા છે જે આપણે સમજવા પ્રયત્ન કરશું. ખાસ કરીને જવાહર નવોદય સિવાય ગુજરાત સરકારની જે ગવર્મેન્ટ દ્વારા જે એક્ઝામ લેવાય છે, પરીક્ષા લેવાય છે, બિન સચિવાલય ક્લાર્ક હોય કે તલાટી હોય કે નાયબ મામલતદાર, આ દરેક એક્ઝામ ની અંદર આ સરાસરી ટોપિકના પ્રશ્ન 1-2 માર્કમાં હોય છે. મિત્રો, અત્યારે બેરોજગારીને કારણે એક માર્ક માટે આપણે એટલો સંઘર્ષ કરવો પડતો હોય તો આપણા એક માર્ક ન જાય ને આપણે પણ પરીક્ષા પાસ કરી અને ગવર્મેન્ટ જોબ એચીવ કરીએ. એટલા માટે ખાસ મારો આ વિડીયો છે પૂરો જોવા નમ્ર વિનંતી છે. આ વિડીયોની અંદર આપણે સરાસરી છે જેની એક શોર્ટકટ મેથડ છે એ આપણે સમજીશું. વધુ સમય ન લઈએ મિત્રો, ઉદાહરણ તરફ આગળ વધીએ. મિત્રો, પ્રશ્ન અહીંયા પૂછવામાં આવે છે, પ્રથમ 5 અહીંયા યુગમાં કીધો છે. યુગમ એટલે શું અને અયુગમ એટલે શું? મિત્રો, અહીંયા લખી નાખી, યુગમ એટલે આની પહેલાના વિડીયોમાં મેં કીધું હતું, યુગમ એટલે 2 સંખ્યા, અયુગમ એટલે 1 સંખ્યા. મિત્રો, આ બંને વસ્તુ આપણે સમજી લેવી જોશે. તો પ્રથમ 5 બરાબર, પ્રથમ 5 પહેલી 5 યુગમ એટલે 2 સંખ્યાની સરાસરી કઈ? તો પેલા પ્રથમ 5 2 સંખ્યા કઈ હશે આપણે એ જોઈ લેવી જોઈએ. તો પ્રથમ 5 2 સંખ્યા કીધી હોય તો શરૂઆત ક્યાંથી થશે? આપણે 1, 2, 3, 4, 5, 6 આ રીતે 1-10 સંખ્યા લખી દેવા. પ્રથમ 5 2, તો 2 કઈ હોય? તો 2, 4, 6, 8, 10. તો મિત્રો, 2, 4, 6, 8, 10 ની સરાસરી કેટલી? મિત્રો, આ રીતે તો દાખલો ઈઝી પડે, પણ તમને કદાચ જયારે મોટી સંખ્યા આપી દે બરાબર ત્યારે આપણે તકલીફમાં મુકાઈ જાય બરાબર. આની એક શોર્ટ મેથડ છે, આપણે સમજી લઈએ શું. તો અહીંયા આપણે ખાસ જોઈએ કે જયારે સરાસરી ની અંદર એવું પૂછવામાં, ક્રમિક સંખ્યા, ખાસ મિત્રો યાદ રાખજો, ક્રમિક સંખ્યા હોય અને એકી હોય બરાબર, કુલ જે સંખ્યા આવે કુલ અહીંયા શું લખશું? ક્રમિક સંખ્યા હોય, ત્યાર પછી જે કુલ સંખ્યા આપેલી હોય, કુલ જે આપણે જેના વડે આપણે ભાંગીએ છીએ બરાબર, એવી રીતે કુલ સંખ્યા જો એકી આંકમાં હોય બરાબર તો સરાસરી આપણે શોધવાની હોય બરાબર, ત્યારે એમાં જે મધ્યની સંખ્યા હશે, દાખલા તરીકે આપણે આની જ વાત કરી નાખીએ, 2, 4, 6, 8, 10 ની સરાસરી. તો અહીંયા જોઈએ છે કુલ સંખ્યા એકી આંક છે, કુલ એટલે 1, 2, 3, 4, 5, 5 સંખ્યા કેવી કહેવાય? એકી કહેવાય. ત્યારે આવા સંખ્યાની સરાસરી આપણે શોધવાની હોય ત્યારે મધ્યમાં જે સંખ્યા હોય એને સરાસરી કહેવાય. આ બંને ના બંને વચ્ચે કઈ આવે? 5, એટલે 5 સંખ્યા ટોટલ છે, મધ્યમાં કોણ છે? 6. તો આની સરાસરી કેટલી આવે? તો કે 5, 6 આવે છે. અહીં લખી નાખીએ, પ્રથમ 5 સંખ્યાની સરાસરી શોધવાની છે યુગ્મ. તો સૂત્ર મૂકશું, 5 સંખ્યા પેલા યુગ્મ સંખ્યા મેળવી લે. યુગ્મ સંખ્યા કેટલી છે? તો કે 2, 4, 6, 8, 10. મિત્રો, આની સરાસરી શું થાય? આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. કેટલા વડે ભાગવાના છે? 5 વડે. આપણે જોઈ લે, 2 ને 4, 6, 6 ને 6, 12, 12 ને 8, 20, 20 ને 10, 30. તો 30 ભાગ્યા 5 કરો, 5, 6, 30. મિત્રો, આપણે જે વાત કરી હતી એ મુજબ 6 સંખ્યા મળી ગઈ. અહીંયા આપણે કીધું તો વચ્ચે સંખ્યા, વચ્ચેની સંખ્યા છે 6 છે, તો આ મધ્યમાં જે સંખ્યા છે એ જ એની સરાસરી આવે છે. આ પણ આ રીતે સરવાળો કરીને જોઈ શકીએ છીએ. આ રીતે પણ આપણે દાખલા કર્યા વગર પણ જવાબ ઓપ્શનમાં આપેલો હોય જવાબ અથવા જે રકમ છે એના ઉપરથી આપણે જવાબ મેળવી શકીએ. દાખલા તરીકે અહીં કીધું હોય 112, 113, 114, 115, 116, આ ક્રમિક સંખ્યા કોઈ પણ આપે, 1, 2, 3, 4, 5, અહીંયા 117, 118. મિત્રો, આ ક્રમિક સંખ્યા આપેલી છે. ઓકે, આ જોઈ લે, 112, 13, 14, 15, 16, 17, 18. તો આવા દાખલાની સરાસરી. તો મિત્રો, આપણો ટાઈમ પણ બગડે, આ બધાનો સરવાળો કરવાનો, ભાગાકાર કરવાનો. પણ મિત્રો, આ જે શોર્ટ મેથડ છે, ક્રમિક સંખ્યા હોય અને એકી આંક હોય તો મિડલ આંક, અહીંયા કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. તો 7, તો અહીંયાથી 3, અહીંયાથી 3, આ 3 છે અને આ 3, એની વચ્ચે મધ્યમાં કોણ છે? તો 115 આવે બરાબર. આ બાજુ 3 બાદ કરે, આ બાજુ 3, મધ્યમાં કોણ છે? 115. તો આની સરાસરી કેટલી આવશે? 115 જવાબ મળશે. તમે પણ કેલ્ક્યુલેટર હોય અથવા નોટ હોય તો નોટમાં આ રીતે તમે કરશો તો તમને જવાબ મળી જશે બરાબર. ખાસ યાદ રાખજો, કોઈ પણ ક્રમિક સંખ્યા હોય અને એના જે પ્રાપ્તાંક કહે, જે આપેલી સંખ્યા જો એકી આંકની અંદર હોય, ક્રમિક હોય એકી, દાખલા તરીકે તમે આ રીતે કરો, 8, 5, 11, 3 અને 15, અને તમે વચ્ચે આને સરાસરી 11 કરશો તો આ જવાબ આવશે નહીં. મિત્રો,
કારણ કે આપણી કન્ડિશન શું છે, શરત શું હોવી જોઈએ, ક્રમિક સંખ્યા હોવી જોઈએ, પછી એનો ગાળો ગમે એટલો હોય, બરાબર, એક નો હોય, બે નો હોય, દાખલા તરીકે અહીંયા જોઈએ આપણે, બરાબર, વધુ સમજવા માટે આપણે અહીંયા જોઈ લઈએ, ઉદાહરણ જોઈએ. છસો પચાસ, સાતસો પચાસ, આઠસો પચાસ, આ બંને વચ્ચે ગાળો તમે જોઈ લો તો કે અહીં સો સો નો ગાળો છે. હવે આ ત્રણ સંખ્યાની સરાસરી પૂછવામાં આવે તો અહીં જવાબ શું આવશે, સાતસો પચાસ જ મળશે. એટલે છે ક્રમિક સંખ્યા, વચ્ચેનો ગાળો કેવો છે અલગ અલગ હોઈ શકે, બરાબર. દાખલા તરીકે આમ આવી ચાર આઠ બાર પંદર સોળ વીસ ચોવીસ, બરાબર, આ રીતે ચોવીસ અને અઠ્યાવીસ. મિત્રો આ રીતે જોઈએ છે સંખ્યા, બરાબર. તો અહીંયા ચાર ચાર નો ગાળો છે, ઓકે, તો કે ટોટલ સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, ટોટલ કેટલી સંખ્યા છે, સાત. તો આ જે સંખ્યા છે, આપેલી સંખ્યા છે, મધ્યમાં કોણ છે, તો મધ્યમાં સોળ, તો આની સરાસરી કેટલી આવે, સોળ. એટલે ખાસ મિત્રો હું હજુ સમજાવું છું, ક્રમિક સંખ્યા આવવી જોઈએ, પછી એનો તફાવત, જે સંખ્યાનો તફાવત ગમે એટલો, અહીં ચાર ચાર નો છે, અહીં સો સો નો છે, અહીં એક એક નો છે, એ આપણે જોવાનું નહીં, પણ ક્રમિક સંખ્યા હોય અને પ્રાપ્તાંકો એકી મળે તો જવાબ શું આવે, મિડલ સંખ્યા. હવે ક્રમિક સંખ્યા હોય ત્યાર પછી આપણે બીજું જોઈ લઈએ, ક્રમિક સંખ્યા હોય, બરાબર, અને શોર્ટ મેથડ છે મિત્રો, આ એકદમ સરળ શોર્ટકટ મેથડ છે. ક્રમિક સંખ્યા હોય અને અહીંયા બેકી હોય, પ્રાપ્તાંકો કેવા મળે, બેકી આંખમાં મળે, કેવા મળે છે, બેકી આંખમાં મળતા હોય, તો સરાસરી શું થાય, અહીંયા આપણે જોઈ લઈએ, ઉદાહરણ આપણે જોઈએ, બે ચાર છ આઠ દસ અને બાર, તો કેટલા ટોટલ જે પ્રાપ્તાંક, કેટલા બેકી અંક મળ્યા, એક બે ત્રણ ચાર પાંચ છ, તો શું કરું, જયારે આવા આવી જયારે બેકી પ્રાપ્તાંકો મળતા હોય, ટોટલ સંખ્યા કેટલા, છ મળે છે, કુલ આંક એટલે કુલ અવલોકનો કેટલા, તો કે છ મળે, એટલે બેકી પ્રાપ્તાંક મળ્યા, તો શું કરું, તો એમાં પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યા, કઈ પ્રથમ સંખ્યા જે હોય ઈ ને લાસ્ટમાં જે આપેલી હોય ક્રમિક હોવી જોઈએ, આમાં પણ ક્રમિક જ નિયમ, તો ક્રમિક નો ઈ જ છે, પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યા કઈ આપેલી છે, એ બંને નો સરવાળો કરવાનો, બે વત્તા બાર ચૌદ આવ્યા, ચૌદ ને બે વડે ભાંગી નાખવાનો, ચૌદ ભાગ્યા બે, બે સત્તા ચૌદ, મિત્રો આનો જવાબ શું આવે છે, સાત સરાસરી આવે છે. આપણે સોલ્વ પણ કરી લે, બે ને ચાર છ, છ ને છ બાર, બાર ને આઠ વીસ, વીસ ને દસ ત્રીસ, ત્રીસ ને ચાલીસ ને બેતાલીસ, કેટલા થયા, બેતાલીસ થયા, બેતાલીસ ભાગ્યા કેટલા, એક બે ત્રણ ચાર પાંચ છ, છ વડે ભાગ્યા છ સત્તા બેતાલીસ, આપણો જવાબ આવે છે. મિત્રો આ રીતે સરવાળો કરશો તો પણ બેતાલીસ આવે, પણ આ જે શોર્ટ મેથડ હોય, બેકી પ્રાપ્તાંકો છે, ઓકે, ક્રમિક છે, તો આ બંને વચ્ચેનો ગાળામાં પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો શું કરવાનો, સરવાળો કરી અને બે વડે ભાગી નાખો, એવો જવાબ આવશે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છીએ, આઠ આની સરાસરી શું થાય મિત્રો, આઠ દસ સોળ ચોવીસ અને બત્રીસ. મિત્રો પેલા તો બેકી પ્રાપ્તાંકો, ટોટલ સંખ્યા કુલ કેટલી છે, ચાર, ચાર એટલે બેકી આવે છે, ઓકે, ક્રમિક છે તો હા આઠ આઠ નો ગાળો છે, ઓકે, તો શું કરવાનું, પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો, બત્રીસ વત્તા આઠ એટલે ચાલીસ, ચાલીસ ને આપણે કેટલા વડે ભાગવાના, બે વડે ભાગવાના, તો વીસ જવાબ આનો આવે છે, વીસ દુ ચાલીસ મિત્રો, તો સરાસરી કેટલી મળે છે આની, વીસ મળે છે. તો આ રીતે આપણે એકદમ શોર્ટ મેથડ છે મિત્રો, ભૂલતા નહીં, થોડી ઉદાહરણ કરજો તમે જાતે બનાવવા માટે, ગાળો ખાસ મહત્વનો છે, અહીંયા દસ દસ નો ગાળો લખો તમે, દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર અને એસી નેવું અને સો, મિત્રો આ ટોટલ કેટલા છે, દસ સંખ્યા છે, આની સરાસરી પૂછી નાખે, ઓકે, ક્રમિક સંખ્યા પેલા તો દાખલો જોઈ, કેવાનું ક્રમિક છે તો હા બરાબર, કુલ પ્રાપ્તાંક બેકી છે, ઓકે, તો આ બંનેનો સરવાળો કરી નાખવાનો, દસ ને દસ સો એટલે એકસો દસ, એકસો દસ ને બે વડે ભાગવાના, બે પંચા દસ, બે પંચા દસ, જવાબ કેટલો આવશે, પંચાવન, આ બધાની સરાસરી કેટલી મળે છે આપણને, પંચાવન મળશે મિત્રો, ખાસ નોંધી લેજો, તમે જાતે નોટમાં કરી કરજો, તમને ખ્યાલ આવશે કે જવાબ સાચો છે, બરાબર. મિત્રો આ જે શોર્ટ મેથડ બે હતી એ આપણે જોઈ લીધી, હવે પછી આપણે ઉદાહરણ જોઈએ આગળ, બરાબર, અહીંયા શું કહેવામાં આવે છે જોઈ લે, બાર ના પ્રથમ સાત ગુણો જો, મિત્રો અહીંયા ગુણો જો શબ્દ વાપરો છે, જો ગુણો જો શબ્દ વાપરીએ એટલે આપણે મુશ્કેલીમાં મુકાઈ જાય, ગુણો જો એટલે શું થાય, અવયવી, ખાસ મિત્રો ગુણો જો એટલે અવયવી, તો બાર ના પ્રથમ સાત અવયવી પૂછ્યા છે, સાત અવયવી તો બાર, બાર દુ ચોવીસ, બાર તેરી છત્રીસ, બાર ચોક અડતાલીસ, બાર પંચા સાઠ, બાર પંચા સાઠ, બાર છોક બોતેર, બાર સત્તા ચોર્યાસી, ગણીને સાત થયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, મિત્રો એકી સંખ્યા છે, હા,
તો એની સરેરાશ શું આવશે? મિડલ સંખ્યા. મિડલ કઈ છે? આ બાજુ ત્રણ નીકળી ગયા, આ બાજુ. એટલે આની સરાસરી કેટલી આવે છે? 48 આવે છે મિત્રો, ખાસ નોંધી લેજો. બરાબર, એક પણ આવા દાખલાની સરાસરી તમે જાતે પણ સરવાળો કરી અને ભાંગ્યા 7 કરશો તો પણ 48 આવશે. તમે ટ્રાય કરજો, મેં તમને આ શોર્ટ મેથડ થી શીખવાડી છે, એના ઉપર આપણે હાલશું. પ્રથમ 6 દાખલો 3 જોઈએ. પ્રથમ 6 એકી સંખ્યાની સરાસરી, પ્રથમ 6 કીધા છે, ઓકે, એકી સંખ્યા. તો પ્રથમ 6 એકી કઈ આવશે? તો કે 1 3 5 7 9 11 અને 13. મિત્રો પ્રથમ 6 એકી મળી ગઈ આપણને, કેટલા મળ્યા? ઓકે 1 2 3 4 5 6, આ 13 નહીં આવે, 6 જ કીધા છે. પ્રથમ 6 એકી સંખ્યા છે. હવે એની સરેરાશ આપણે જો મેળવવાની હોય તો આ બધાનો સરવાળો કરવાનો, 6 વડે ભાગવાનો. પણ આપણે જો ખાસ જોજો મિત્રો, પ્રથમ 6 એકી કીધા છે, બંનેનો ગાળો ક્રમિક સંખ્યા છે, હા, 2 2 નો ગાળો છે મિત્રો, 2 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 9 ને 9 ને 2 11. તો આ બધા વચ્ચે ગાળો 2 નો છે, એટલે ક્રમિક છે. તેનો મતલબ શું થશે? આનો સરવાળો આની સાથે કરી નાખીએ, 11 વત્તા 1 એટલે 12 થશે. 12 ભાગ્યા 2 કરી નાખો, 2 6 12, એટલે આની સરાસરી કેટલી આવે છે? 6 સરાસરી આની આવશે. બરાબર, જો આપણે દાખલો કરવો હોય તો બદલે 4 ને 3 ને 1 4 4 9 9 10 16 ને 9 16 વત્તા 9 કેટલા થશે? 25 25 ને 11 36 થશે. 36 ભાગ્યા આપણે 6 કરશું તો 6 6 36, જવાબ કેટલો આવ્યો? 6. 2 સેમ જ છે મિત્રો. તો આ રીતે આપણે ખાસ સરાસરી ચેપ્ટર ને સમજવા પ્રયત્ન કરીએ. ત્યાર પછી મિત્રો થોડાક વધારે ઉદાહરણ જોઈ લઈએ, જેથી કરીને આપણને પરીક્ષામાં જો પૂછાય તો આપણને આવડી જાય. ત્યાર પછી મિત્રો ખાસ આપણે અહીંયા 2 દાખલા જોઈએ વધારે સમજવા માટે. અહીંયા શું કહેવામાં આવે છે? 5 9 એ વચ્ચે એક સંખ્યા નથી પણ x મૂકી છે અને 1 છે. ટોટલ પ્રાપ્તાંક કેટલા છે? 1 2 3 4 અને 5, કુલ સંખ્યા 5 આપી દીધી છે. એની સરાસરી 7 મિત્રો, એ સરાસરી આપી દીધી છે 7 આપણને. તો આપણે દાખલાની સૂત્ર મૂકીએ, સરાસરી બરાબર શું આવશે? આપેલ સંખ્યાનો સરવાળો, શું લખવાનું છે? આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા, છેદની અંદર શું આવશે? કુલ સંખ્યા. જે સૂત્ર આપણે સમજ્યા છે એ રીતે જ આપણે કરવાનું છે. અહીંયા આપણે જોઈએ તો 5 વત્તા 9 વત્તા 11 વત્તા x વત્તા 1 છેદમાં 5, કુલ સંખ્યા 5 અને સરાસરી બરાબર આપણને મળેલી છે કેટલી? 7. તો અહીંયા સરાસરી કેટલી છે? 7. શું કરવાનું છે? કાંઈ છે ને મિત્રો, આ બધાનો સરવાળો કરી નાખીએ આપણે. ઓકે, આ જે 4 સંખ્યા છે એનો સરવાળો કરી નાખીએ. 5 ને 4, 5 ને 9 14, 14 ને 1 15, 15 ને 10 25 ને 26 થશે મિત્રો. અહીંયા ધ્યાન આપીએ, 7 ના 7, આ જે ગુણાકારમાં છે મિત્રો એ અહીંયા જશે, ભાગાકારમાં છે એ બરાબરની આ બાજુ થાય ગુણાકાર થશે. ઓકે, અહીં થશે 26 વત્તા x. ખાસ મિત્રો 7 પંચાય કેટલા થશે? 35. બરાબર, આ 7 અને 5 નો ગુણાકાર 35 થયા. અહીંયા લખીએ 35. બરાબર, અને આ જે વત્તા 26 વત્તા x છે, જો આપણે x મેળવવાના હોય, ખાસ બાળકો અહીંયા ધ્યાન આપવાનું છે, x મેળવવાના છે, તો એ આ બંને વચ્ચે ક્રિયા કેવી છે? સરવાળાની ક્રિયા. જો સરવાળાની ક્રિયા હોય તો બરાબર ઓલી બાજુ જશે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકાર, સરવાળો હોય તો બાદબાકી, બાદબાકી હોય તો સરવાળો, ને ગુણાકાર હોય તો ભાગાકાર, ને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. તો અહીંયા 26 થશે, બાદબાકી થશે x, તો x બરાબર કેટલા મળશે? 35 માંથી 26 બાદ કરો એટલે આપણને 9 મળે છે. તો x બરાબર આપણે કેટલા મળ્યા? 9. મિત્રો આજે દાખલો છે ખાસ સમજવાનો છે, આ x શોધવાનો જે દાખલો છે ખાસ જોઈ લેજો, કારણ કે આવા દાખલા ખાસ પૂછાય છે. આના પછીના જે વિડીયો છે એની અંદર આપણે હજુ આમાં કેવી રીતના, કેવી પેટર્ન, સરાસરીમાં અલગ અલગ પેટર્ન હોય છે, કેવી પેટર્નના દાખલા પૂછાય એ આપણે જોશું. પણ હવે આપણે ઉદાહરણ જે છેલ્લું છે એ જોઈ લે. પ્રથમ 5 ક્રમિક સંખ્યા, મિત્રો આપણને કીધું નથી, પ્રથમ 5 ક્રમિક સંખ્યાની સરાસરી 21 આપી દીધી. કોઈ પણ 5 સંખ્યા હશે મિત્રો, અહીંયા આપણે ખ્યાલ નથી, 1 2 3 4 અને 5, આ જે 5 સંખ્યાની સરાસરી 21 મિત્રો આપણે હમણાં જ જોઈ. કોઈ પણ 5 સંખ્યા આપે, 1 2 3 4 અને 5, આપણે ધ્યાન આપીએ અહીંયા 10 20 30 40 અને 50 મિત્રો, તો એની સરાસરી પૂછવામાં આવે ક્રમિક સંખ્યા. પ્રથમ 5 ક્રમિક આપણે કીધું તો ક્રમિક સંખ્યા છે, તો હા, તો એની સરાસરી કઈ હોય? મધ્યમાં સંખ્યા હોય જેની સરાસરી હોય, તો આની સરાસરી કેટલી થાય? 30 થશે. ઓકે, હવે આ દાખલાને હું પૂછી નાખે કે આ સરાસરી કેટલી છે? 30 છે, એમાં મોટી સંખ્યા કઈ છે? તો આપેલી સંખ્યામાં મોટો અંક કયો છે? 10 20 30 40 50, મોટો કયો છે? 50. તો જવાબ શું આવે? 50. તો આ જ દાખલાને અહીંયા શું કઈ રીતે પૂછ્યું છે? પ્રથમ 5 એ
ક્રમિક સંખ્યાની સરાસર 21 છે, તો મિત્રો 21 ક્યાં આવશે? મિડલમાં આવશે, અહીંયા 21 મિડલમાં. ઓકે, એની પહેલા કેટલા હશે? 20 હશે, એની પહેલા 19 હશે, અહીંયા 22 અને 23. તો મિત્રો અહીં પૂછવામાં શું આવ્યું છે? 21 સરાસરી છે, તો કે મળી ગઈ 21, હા લખાઈ ગઈ. હવે શું પૂછ્યું છે? તો આમાં મોટી સંખ્યા કઈ? જો મિત્રો આ જે સંખ્યા આપેલી છે 5, એમાં મોટી સંખ્યા કઈ આવે? તો કે 23 જવાબ. આનો જવાબ શું આવશે? મોટી સંખ્યા કેટલી છે? 23. જો એવું પૂછે કે નાની સંખ્યા કઈ છે, તો નાની સંખ્યા કઈ આવશે? નાની પૂછવામાં આવે તો જવાબ આવે 19. કેટલો આવશે? 19. પણ મિત્રો આવો જયારે પ્રશ્ન પૂછે, આપણને સંખ્યા નથી મળી સાહેબ, શું કરવું, કેમ કરવું, મૂંઝાવું નહીં. આપણે જે શોર્ટ મેથડ આપી હતી એના આધારે જ આ સંખ્યા મેળવી શકાય છે. તો મિત્રો આવી જ રીતના આપણે આગલા ભાગમાં ભાગ 3 ની અંદર પણ હજુ સરાસરી સમજવા પ્રયત્ન કરશું. જો મિત્રો વિડીયો છે ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આવા જે દાખલા છે મિત્રો, આવી જે પેટર્નના દાખલા છે, ખાસ પૂછાય છે સરકારી પરીક્ષાની અંદર પણ અને તમારા નવોદયની પરીક્ષામાં પણ. તો આ દાખલા વધારે પ્રયત્ન કરજો, વધારે મહાવરો કરશો તો આ દાખલા આપણને આવશે. મિત્રો તો આજે આપણે અહીં આપણે સ્ટોપ કરશું, પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. થેન્ક યુ, આભાર.